મકર સંક્રાંતિ તે એક હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. નવા વર્ષે 14 જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીના રોજ પતંગ ઉડાવીને આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. ઉત્તરાયણના રસિકો દ્વારા જોરશોરથી મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે. દિવાળી બાદ મોટા શહેરોમાં એટલે કે અમદાવાદ અને મહારાજ્યોમાં ઉત્તરાયણની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. તો અમદાવાદમાં પણ ઉત્તરાયણની દોરી રંગવાનું શરૂ થઈ ગયું છે. દર વર્ષે દોરી રંગવા માટે સ્પેશિયલ કારીગરો દિલ્હીથી અહીંયા ફક્ત 2 મહિના માટે આવતા હોય છે. અમદાવાદના ઘીકાંટા, રાયપુર, સ્વામિનારાયણ મંદિર, ખોખરા, મણિનગર આવા અનેક વિસ્તારોમાં દોરી રંગવાનું શરૂ થઈ ગયું છે. ઉત્તરાયણની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાથે દોરી રંગવાની 3 પ્રકારની આવે છે. એક ઘસાયેલી, રંગાયેલી અને એક બરેલી આવે છે. ઘસાયેલી દોરી જે સૌથી વધારે અમદાવાદમાં ચાલે છે અને જે સસ્તામાં સસ્તી પડે છે. ઘસાયેલી દોરી હાથથી ઘસીને બનાવવામાં આવતી હોય છે. ઘસાયેલી દોરીમાં કાચ ઓછું આવતો હોય છે, જેના કારણે હાથમાં ઈજા ઓછી પહોંચતી હોય છે પતંગ ચગાવતી વખતે. સાથે ઘસાયેલી દોરી સસ્તી પણ આવતી હોય છે, જેના કારણે અમદાવાદમાં તેનું ચલન સૌથી વધારે જોવા મળ્યું છે. ये तो दिल्ली से आते हैं ना, जैसे साल से भाव डोरी भाव रेट बढ़ा हुआ है डोरी का, भाव 1000 बढ़ता है. धंधे करने आते फिर चले आते हैं, 2 महीने धंधा करके चले आते हैं. મારું નામ ડીએમ મનોહરસિંહ નરેન્દ્રજી છે. હું અહીંયા મૂળ અમદાવાદનો રહેવાસી છું. ઘણા વર્ષોથી અહીંયા દોરી ઘસવાના સ્પેશિયાલિસ્ટ આપણા આ પપ્પુભાઈ છે, દિલ્હીથી આવે છે. ઘણા વર્ષોથી એમનું અહીંયાનું અહીંયા જ કામકાજ છે. મારા જોડે હાલ 250 ફીરકીનો ઓર્ડર પહેલેથી જ આવી ગયો છે, એટલે દિવાળી પત્યાની સાથે જ હું ઉત્તરાયણની તૈયારી પહેલેથી જ સ્ટોક કરી દીધો છે, જેથી પાછળથી આપણે સ્ટોક કરવાનો રહે નહીં. આ ઘસાયેલી દોરી આવે છે, 2 જાતની દોરી આવે, એક રંગાયેલી આવે અને બીજી ઘસાયેલી આવે. આ ઘસાયેલી આવે જે આ પ્રમાણે આવે છે, હાથથી દોરી ઘસવાની. રંગાયેલી એક ટાઈપની ચરખાવાળી આવે છે, જેને સૂકવીને આવે છે, પણ મોસ્ટ ઓફ એમાં કાચને એવું વધારે આવે છે, જેનાથી આંગણા ચીરાઈ જાય, પક્ષીઓને નુકસાન થાય. એના કરતાં ઘસાયેલી દોરી સારી આવે, સૌથી વધારે આ જ વેચાય છે. બીજી બરેલી આવે છે, પણ બરેલી આપણે અહીંયા મેન્યુફેક્ચરિંગ ઓછી જગ્યાએ થાય છે, એટલે તૈયાર દોરી મળે છે, પણ આ આપણા અમદાવાદમાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે, એટલે આ સસ્તી પડે. ભાવ હવે આ રીતનો ઘસવાનો ભાવ 1000 વાળનો 50 રૂપિયા છે, એટલે મોસ્ટ ઓફ હવે તમારે કેટલા 1000 વાર જાય એ તમારા ઉપર છે. ફીસ 1000 વાળનું પડે તમને ફીસની સાથે. ગયા વખતે 180 રૂપિયા પડતું, પણ આ વખતે થોડું મોંઘવારી અને કોસ્ટિંગ, પેટ્રોલનો ભાવ, ટ્રાન્સપોર્ટ એ બધું મોંઘવારી થઈ ગઈ છે, એટલે થોડો ભાવ વધી ગયો. દોરીના ભાવની વાત કરવામાં આવે તો ગયા વર્ષ કરતાં આ વર્ષે 10% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે 1000 વાળની દોરી 30-40 રૂપિયામાં મળતી હતી, પરંતુ આ વર્ષે 1000 વાળની દોરીનો ભાવ 50 રૂપિયાથી શરૂ થાય છે. રંગાયેલી અને ઘસાયેલી બંને દોરીનો ભાવ એક સમાન છે. વેપારીઓનું કહેવું છે, દિવાળી બાદ દોરી રંગવાના કારીગરોને બોલાવી દેતા હોઈએ છે અને દિલ્હીથી તે કારીગરો આવતા હોય છે. સાથે દિવાળી બાદ તરત જ ઓર્ડર્સ આવવાના શરૂ થઈ જતા હોય છે. લગભગ અત્યારે 200-300 દોરી રંગવાના ઓર્ડર આવી ચૂક્યા છે, એટલે કે નવરાત્રિના 2 મહિના પહેલાં જ તેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે.